તો નર્મદા નદીમાં 7 લોકોના ડૂબવાની કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 1 બાળકીની શોધખોળ ચાલી રહી છે. હજુ લાપતા બાળકીની શોધખોળ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકના મૃતદેહને શોધવા માટે નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોઈચા ખાતે ડૂબેલા 7 લોકોમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં હજુ પણ 7 વર્ષના બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. 4 દિવસથી NDRF સહિતની ટીમો સતત બાળકની શોધખોળ ચલાવી રહી છે, જેના માટે હવે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. નદીનું પાણી બંધ કરવા માટે નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસે પરામર્શ લઈ નર્મદા ડેમમાંથી હાલ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.